અંકલેશમાં માર્ચ મહિનામાં નવી નગરી ખાતે થયેલી રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ચોરીની રિક્ષા બજેટ પર ફેરવતા ઈસમની પોલીસે અટકાયત કરી હતી. સુરત ખાતે નેપાળી નામના ઈસમે ચોથાઈ પર ફેરવવા આપી હતી. ચોરીની રિક્ષા હોવા છતાં સુરતમાં રિક્ષા ફેરવવા હોવાની હકીકત સામે આવી રહી છે ત્યારે પોલીસે અન્ય ચોરોને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. બનાવની વિગત અનુસાર ગત 13મી માર્ચના રોજ અંકલેશ્વર નવી નગરી વિસ્તારમાં ઘર આંગણી પાર્ક કરી રિક્ષા અને મોટરસાઇકલ પર આવેલા બે ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં રહેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી, જે અંગે રિક્ષાના માલિક અયુબ ઇબ્રાહીમ શેખે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 90,000 રૂપિયાની રિક્ષાની ચોરીનો ગુનો નોંધીવટ તપાસ આરંભી હતી. તે દરમિયાન ચોરીની રિક્ષા સુરત હોવાની હકીકત શહેર પોલીસને મળતા સુરત પોલીસની મદદથી પોલીસે ઉનગામ ઉનપાટિયા સુરતથી પિંકુ રામચંદ્ર પૂનમચંદ્ર બહેરાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે ચોરીની રિક્ષા પણ જપ્ત કરી હતી. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકના પીએસઆઈ એસઆર વાઝાએ તપાસ કરતા ઝડપાયેલ ઈસમ ચોરીની રિક્ષા હોવા છતાં બજેટ પર રિક્ષા ફેરવતો હતો ત્યારે તેને રિક્ષા આપનાર ઈસમ અને મોટરસાઇકલ પર આવેલા અન્ય ચોરોને પણ ઝડપી પાડવાની કવાયત પોલીસે આરંભી હતી.